જી સર, ગઈકાલે સુરત મનપાના સિંગણપુર તરણકુંડ ખાતે મનપાના કર્મચારીઓ દારૂની મહેફિલ મામલો શું હતી એ સમગ્ર હકીકત? ગઈકાલે સાંજના 8:30 વાગ્યાના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ SMCના સ્વિમિંગ પુલમાં અમુક કર્મચારીઓ મહેફિલનું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે. જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે. અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે. નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે. જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી, જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે 4 કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા, જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે. સાહેબ, અંદર કઈ મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો કઈ? પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે, પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજવસ્તુઓ હતી નહીં. પણ આરોપીઓને અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાં ક્યાં સગે વગે કર્યો એ દિશામાં તપાસ હાથ ધરી. સાહેબ, અટક કરેલા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા? તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે, મહેફિલનો કેસ છે, એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે. અને 48 અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા શક્યતા રહેલી હોય છે, એટલે એ દિશામાં પણ વ્યવસ્થિત તપાસ કરે. સાહેબ, ખાસ કરીને સરકારી દફતરોમાં આ રીતે જાહેરમાં દારૂ પીવો કેટલું યોગ્ય? આ સ્વિમિંગ પુલ એક એવી જગ્યા છે કે જ્યાં બાળકોથી માંડીને વડીલો સુધીના લોકો સ્વિમિંગ શીખવા માટે આવતા હોય અને એમાં ફરજ બજાવતા આવા કર્મચારીઓ જો વ્યસની હોય તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય. એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે, એટલે આવા કૃત્યોમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.